वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभम निर्विघ्नम कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नमस्कार दर्शक मित्रों, हूँ छु शास्त्री तुषारभाई जोशी। आज आपणे वात करीशुं सूर्य ग्रहण विषे। जी हाँ दर्शक मित्रों, 21/6/2020 ना दिवसे थनारू जे सूर्य ग्रहण छे एना विषे आपणे आज वात करीशुं। सामान्य रीते जो जोवा जईए तो धर्मशास्त्र अनुसार एवं कहवाय कि जारे जारे सूर्य अथवा चंद्र ने राहु महाराज ग्रसित करे छे त्यारे सूर्य ग्रहण अथवा चंद्र ग्रहण सर्जातो होय छे। पण वैज्ञानिकों आने खगोलीय घटना पण कहे छे। सूर्य अने पृथ्वीनी वच्चे जारे चंद्र आवी जाय छे त्यारे सूर्य ग्रहण सर्जातो होय छे। आ सूर्य ग्रहण नो महत्व ए माटे खास छे के आ सूर्यग्रहण भारत देशनी साथे साथे यमन, ओमान अने यूरोप कंट्री नी अंदर पण देखावानुं छे। अने घणा बधा देश अने हिस्सानी अंदर आ कंकुणाकृति सूर्यग्रहणना दर्शन पण थवाना छे। माटे आ सूर्यग्रहण खास करीने पाळवानुं रहेशे। मित्रों, आनुं महत्व एवुं छे के 58 वर्ष पछी फरीवार आ सूर्यग्रहण आपणने पृथ्वी पर जोवा मळी रह्युं छे। आनी पहेला पूर्वे 1962 नी अंदर आवुं ज सूर्यग्रहण थयुं हतुं, जेनी अंदर लगातार एक पछी एक एवा 3 ग्रहणो थया हता। अने एनी अंदर पण शनि महाराज मिथुन राशिनी अंदर वक्री हता। अने 2020 नी अंदर थनारुं जे सूर्यग्रहण छे એની અંદર પણ આવો જ યોગ સર્જાય છે। લગાતાર એક પછી એક આ ત્રીજું સૂર્યગ્રહણ થઈ રહ્યું છે અને એની અંદર શનિ મહારાજ મિથુન રાશિમાં વકરી છે। આ સૂર્યગ્રહણ મિથુન રાશિ અને મૃગશિર્ષ નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે। માટે મિથુન રાશિના જાતકો જેના અક્ષરો છે ક, છ અને ઘ, આ રાશિના અને આ અક્ષરના જે પણ કઈ જાતકો છે આની ઉપર આ ગ્રહણનો વિશેષ પ્રભાવ પડશે। અને મૃગશિર્ષ નક્ષત્ર અને આદ્રા નક્ષત્રમાં પણ જે જે જાતકોના જન્મ થયા છે એ જાતકો પણ આ ગ્રહણથી પ્રભાવિત થશે। મિત્રો, આ જે સૂર્યગ્રહણ જે છે આની અંદર ઘણું બધું મહત્વ બતાવેલું છે। સૂર્યગ્રહણના અમુક ફાયદા અને અમુક ગેરફાયદા પણ બતાવેલા છે। પણ ખાસ કરીને આજે સૂર્યગ્રહણ જ્યારે સૂર્યગ્રહણ લાગતું હોય છે ત્યારે એની પહેલા એનો સૂતક કાળ ચાલુ થઈ જતો હોય છે અને દરેક સૂર્યગ્રહણના 12 કલાક પહેલા એનો સૂતક સમય શરૂ થઈ જતો હોય છે। માટે 20 જૂન 2020 ના દિવસે રાત્રે 9:15 કલાકે આ સૂર્યગ્રહણનો સૂતક સમય એટલે કે વેધ શરૂ થઈ જવાનો છે, જે બીજા દિવસે એટલે કે 21 જૂન 2020 ના દિવસે બપોરે 3:04 મિનિટે આ સંપૂર્ણ સૂર્યગ્રહણની સાથે સાથે આ સમય પૂરો પરિપૂર્ણ થશે। અને આપણા ધર્મગ્રંથોની અંદર પણ આનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે। ખાસ કરીને બૃહદ સંહિતાના રાહુ ચારુધ્યાયની અંદર આની વિશે વર્ણન બતાવવામાં આવેલું છે કે મિથુને પ્રવરાંગના નૃપા નૃપ માત્ર બલિન કલાવિદ યમુના તટજા સબાલિકા મત્સ્યા સુહિય જને સમન્વિત। અર્થાત જ્યારે જ્યારે મિથુન રાશિમાં સૂર્ય અથવા ચંદ્રગ્રહણ સર્જાય છે ત્યારે ત્યારે ખાસ કરીને જે ઉચ્ચ પદના અધિકારીઓ છે એની અંદર મહિલાઓ, સ્ત્રીઓ, રાજાઓ, મંત્રી પદને જે આધીન છે અને કલા ક્ષેત્રની અંદર જે જે પણ લોકો કામ કરી રહ્યા છે એની સાથે સાથે યમુના નદીના કિનારા ઉપર જે પણ કોઈ આપણા વરિષ્ઠ નાગરિકો, વરિષ્ઠ લોકો રહે છે આ લોકો માટે આ સમય ખૂબ જ કષ્ટદાયી નીવડે છે। માટે આ લોકોએ આની માટે ખાસ સચેત રહેવું, સાવધાન રહેવું અને યોગ્ય માર્ગદર્શન લેવું। મિત્રો, સૂતક સમયની અંદર ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ ઘરની બહાર બની શકે એટલું ન નીકળવું, કોઈ પણ પ્રકારનું ભોજન ન ગ્રહણ કરવું, આનું નોંધ લેવું અને પોતાનું ખાસ ધ્યાન રાખવું। મિત્રો,
સૂર્યગ્રહણના જે પણ કઈ અલગ અલગ આપણને રાશિઓ અનુસાર ફળ મળતા હોય છે, જેની અંદર ખાસ કરીને આ પુણ્યકાળ બતાવવામાં આવેલો છે. સૂર્યગ્રહણના ફળ પ્રાપ્તિ માટે, પુણ્ય પ્રાપ્તિ માટે પોતાના જ્યારે જ્યારે સૂર્ય ગ્રહણ શરૂ થાય છે એના સમય અનુસાર પોતાના ઘરની અંદર અથવા કોઈ દેવાલયની અંદર, આમ તો ભારત દેશની અંદર આ ગ્રહણ પાળવાનું છે એટલે દેવાલયો કોઈ ખુલ્લા ન હોય, પણ સ્વચ્છ જગ્યા ઉપર, પવિત્ર સ્થાન ઉપર બિરાજમાન થઈ અને સ્નાન સંધ્યા કરી ત્યારબાદ એક દર્ભનું આસન લેવું અથવા તો ઊનના આસન ઉપર બિરાજમાન થઈ અને આ સૂર્યગ્રહણના સારા વાઇબ્રેશનો અને સારા ફળ પ્રાપ્તિ માટે મિત્રો પોતાના ઈષ્ટદેવના જપ કરવા, પોતાના કુળદેવ માતાનું અનુષ્ઠાન કરવું, અથવા તો જે પણ કોઈ આપણા ગુરુ મહારાજે આપણને ગુરુ મંત્ર આપ્યો હોય એ મંત્રને સિદ્ધ કરવા માટે, પોતાના કલ્યાણ માટે આ મંત્રની ઉપાસના કરવી ખૂબ જ હિતાવહ છે અને ફળદાયી નીવડે છે. મિત્રો, આ રાશિઓની વાત કરીએ કે કઈ કઈ રાશિઓને આ સૂર્યગ્રહણથી ફાયદો થશે અને કઈ કઈ રાશિઓને આ સૂર્યગ્રહણથી તકલીફ પડવાની છે. તો હવે આપણે વાત કરીશું એ રાશિઓ વિશે. તો હવે આપણે વાત કરીશું કે આ ગ્રહણની કઈ રાશિ ઉપર કેવી કેવી અસરો પડશે. મિત્રો, મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ જે છે એની ઉપર આ ગ્રહણની ઉત્તમ ફળદાયી નીવડશે. એટલે કે આ રાશિઓના જાતકોને એમનું જે ભાગ્ય જે છે એ સાથ આપવાવાળું બનશે. ત્યારબાદ જે વૃષભ, તુલા, ધન અને કુંભ રાશિ છે આવા રાશિના જાતકોને મધ્યમ ફળની પ્રાપ્તિ થશે. એટલે કે આવા રાશિના જાતકોએ પોતાના ભાગ્યની સાથે સાથે પોતાની મહેનત પણ બતાવવી પડશે અને કર્મ અને ભાગ્ય બંનેને સાથે રાખી અને ફળની પ્રાપ્તિ કરવી પડશે. ત્યારબાદ મિથુન, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જે જાતકો છે આ જાતકો માટે આ જે ગ્રહણ છે એ અશુભ ફળદાયી નીવડે એવું લખાય છે. માટે આ રાશિઓના જાતકોએ ખાસ કરીને પોતાના વડીલોના આશીર્વાદ લેવા, સૂર્યની ઉપાસના કરવી અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી, કોઈ ગુરુ મહારાજે મંત્ર આપ્યો હોય એ મંત્રને સિદ્ધ કરવો, એકાસન પર બેસી અને આ સમયના સૂર્યગ્રહણના શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે આ સૂર્યગ્રહણના સમય અનુસાર શક્ય બને તો પોતાની શક્તિ અનુસાર વિદ્વાન અને યથોચિત બ્રાહ્મણને દાન દક્ષિણા અર્પણ કરવું, જરૂરિયાતમંદોને એમને ઉપયોગી બનવું, એની સાથે સાથે આ કર્મની અંદર પોતાનાથી બની શકે એટલી બીજાને આપણે ઉપયોગ બની શકીએ અને બીજાને આપણે મદદ કરી શકીએ આવી ભાવના સાથે આ સૂર્યગ્રહણની અંદર એવું કહેવાય છે કે જેટલું પણ તમે દાન અને પુણ્ય કરો છો એનું તમને હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે ખાસ કરીને જે મિથુન, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થવાના સંકેતો દેખાઈ રહ્યા છે આ જાતકોએ પોતાના ફળને સારું બનાવવા માટે ધર્મને આધીન થઈ અને આ રીતના ધર્મ કાર્ય કરવા, જેનાથી આપનું કલ્યાણ થાય. મિત્રો, ગ્રહણોની દરેક રાશિઓને શુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે અને દરેક રાશિઓને અશુભ ફળની પ્રાપ્તિ થતી હોય છે. તો મિત્રો, આ હતું રાશિને અનુરૂપ સૂર્યગ્રહણનું ફળ કથન. આ સૂર્યગ્રહણ આપ સર્વના જીવનની અંદર નવી ઉષ્મા, નવી ઉર્મિ અને નવી રોશની લઈને આવે. આપ સર્વના મનની અંદર જે પણ રહેલા જે શુભ સંકલ્પો છે પરિપૂર્ણ થાય અને તમારા ઈષ્ટદેવ, તમારા કુલદેવી માતા અને તમારા ગુરુ મહારાજની તમારી ઉપર કૃપા બને અને તમારા જીવનમાં જે પણ કઈ સારા મનોરથો છે એ ભગવાન પરિપૂર્ણ કરે એવી શુભકામના સાથે હું શાસ્ત્રી તુષારભાઈ જોશી આપને નમસ્કાર કરું છું. જય શ્રી મહાકાળ.